આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડિયાના સાથી મિત્રોનું સ્વાગત છે. આજે પ્રેસ કોન્ફરન્સમાં અમારા માનની નેતા શ્રી રાજુભાઈ સોલંકી અને અમારા લોકસભાના પ્રમુખ માનની શ્રી ઉમેશભાઈ મકવાણા ઉપસ્થિત છે. સૌથી પહેલા હું મોરબીની દુર્ઘટનામાં જે કોઈ પણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એ બધાને હું વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવું છું. મૃતક વ્યક્તિના પરિવારજનોને અને ઘાયલ થયેલા વ્યક્તિઓને સહાનુભૂતિ અર્પું છું, મારી સંવેદનાઓ પાઠવું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઘાયલ વ્યક્તિઓ જલ્દીથી તંદુરસ્ત બને, સાજા થઈ જાય. આ સિવાય આમ આદમી પાર્ટીએ એક નિર્ણય કર્યો છે કે આવતીકાલે જે રાજ્યવ્યાપી શોક છે એ શોકની અંદર આમ આદમી પાર્ટી સામેલ થશે, તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. ગઈકાલે જ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની તમામ વિધાનસભાઓમાં કેન્ડલ માર્ચનું આયોજન કરી અને મૃતક વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અને પીડિતોને સંવેદના પાઠવવાનું કામ અમે કર્યું હતું. આવતીકાલે પણ આમ આદમી પાર્ટી અલગ અલગ શોક પ્રોગ્રામ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવશે અને આ રાજ્યની અંદર આવેલા આ વિકટ સમયની અંદર એક માનવીય અભિગમ દાખવી અને કામ કરશે. આ સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાતના લોકો જબરજસ્ત જનસમર્થન આમ આદમી પાર્ટીને આપી રહ્યા છે. કેજરીવાલની ગેરંટીના માધ્યમથી એક એક ઘર સુધી અરવિંદ કેજરીવાલના વિચારો, આમ આદમી પાર્ટીનું કામ અને ગુજરાતની અંદર એક નવો મજબૂત શાનદાર વિકલ્પ આવી ગયો છે એ મેસેજ પહોંચી રહ્યો છે. અલગ અલગ જનસભાઓના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે જનસમર્થન વધી રહ્યું છે. પાછલા દિવસોમાં આમ આદમી પાર્ટીએ અલગ અલગ યાદીના માધ્યમથી ઉમેદવારો જાહેર કર્યા હતા. આજે વધુ એક યાદી સાથે ઉમેદવાર જાહેર કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌથી પહેલા દહેગામ, ગાંધીનગરની જે દહેગામ વિધાનસભા સીટ છે ત્યાંથી અમારા ક્રાંતિકારી યુવા નેતા, ગુજરાતના લોકપ્રિય યુવાન એવા ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભામાંથી ભાઈ શ્રી પારસભાઈ શાહને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ નારણપુરાથી પંકજભાઈ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદના મણિનગરથી વિપુલભાઈ પટેલ, ધંધુકાથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા ઉમેદવાર તરીકે પસંદ થયા છે. અમરેલીથી રવિભાઈ ધાનાણી છે. લાઠીથી અમારા આગેવાન ઉદ્યોગપતિ એવા શ્રી જયસુખભાઈ દેત્રોજા ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. રાજુલાથી અમારા યુવાન ક્રાંતિકારી શ્રી ભરતભાઈ બલદાણિયા આગળ ઉમેદવાર તરીકે પસંદ થયા છે. અને બહુ ગર્વ અને ખુશી સાથે જણાવવાનું કે ભાવનગર વેસ્ટ પશ્ચિમ બેઠક ઉપરથી અમારા ક્રાંતિકારી આગેવાન રાજુભાઈ સોલંકી ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી જાહેર થયા છે. હું રાજુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાજુભાઈના આવવાથી આમ આદમી પાર્ટીની શક્તિ ખૂબ વધી છે. આમ આદમી પાર્ટીને ખૂબ સારું જનસમર્થન મળ્યું છે. રાજુભાઈએ ઘણા વર્ષો સુધી સમાજના કામોમાં પોતાનું યોગદાન આપ્યું છે. અલગ અલગ સામાજિક પ્રશ્નો બાબતે લડત ચલાવી અને સમાજને હંમેશા ઉપયોગી થવાનું કામ કર્યું છે. આવા સમાજસેવી વ્યક્તિઓ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય, ચૂંટણી લડતા હોય ત્યારે વિશેષ ગર્વની બાબત છે. રાજુભાઈ ભાવનગર પશ્ચિમનાથી ઉમેદવાર પસંદગી પામ્યા છે. એવા જ આખા ગુજરાતમાં જેમનું નામ જાણીતું છે, સમાજસેવામાં લોકસેવામાં હંમેશા લડત આપી અને જનતા માટે 24 કલાક 7 દિવસ 12 માસ જે 108ની જેમ હાજર હોય છે એવા મારા મોટાભાઈ જેવા ક્રાંતિકારી યુવાન મહિપતસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટી તરફથી માતર સીટના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે. જેતપુર, છોટાઉદેપુરની જેતપુર વિધાનસભામાંથી શ્રી રાધિકાબેન રાઠવાને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ડભોઈમાંથી અજીતભાઈ ઠાકોરને પસંદ કરવામાં આવ્યા છે ઉમેદવાર તરીકે. વડોદરા સિટીમાંથી ક્રાંતિકારી મહિલા આગેવાન જેમણે ગુજરાતની આશા વર્કર બહેનો, આંગણવાડીની બહેનો અને ગુજરાતની મહિલાઓ માટે ખૂબ જબરજસ્ત અવાજ ઉઠાવ્યો છે, હંમેશા માટે લડત ચલાવી છે અને અનેક મોરચે આંદોલનો કરી
આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, તમામ બહેનો માટે જેમણે હંમેશા બુલંદ અવાજ ઉઠાવ્યો છે એવા ચંદ્રિકાબેન સોલંકીને વડોદરા સિટીમાંથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અકોટા વિધાનસભામાંથી શશાંકભાઈ ખરે અમારા કાર્યકર્તાને પસંદ કરવામાં આવ્યા છે. વડોદરાની રાવપુરા સીટ ઉપરથી શ્રી હિરેનભાઈ શિર્કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. જંબુસર વિધાનસભામાંથી શ્રી સાજીદ રેહાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. ભરૂચ વિધાનસભામાંથી શ્રી મનહરભાઈ પરમાર, નવસારી વિધાનસભામાંથી લોકપ્રિય ખેડૂત આગેવાન શ્રી ઉપેશભાઈ પટેલ પસંદગી પામ્યા છે. વાંસદા વિધાનસભામાંથી આદિવાસી સમાજના ક્રાંતિકારી યુવાન અને છેલ્લા ઘણા સમયથી આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નો બાબતે લડત ચલાવી રહેલા શ્રી પંકજ પટેલ વાંસદાના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. ધરમપુરમાંથી એવા જ ક્રાંતિકારી ઉમેદવાર શ્રી કમલેશ પટેલ, પારડીથી શ્રી કેતનભાઈ પટેલ અને કપરાડા વિધાનસભામાંથી શ્રી જયેન્દ્રભાઈ ગાવિત આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા છે. આમ કુલ 22 ઉમેદવારોની આ યાદી છે. આ 22 ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મને વિશ્વાસ છે કે આ 22 ઉમેદવારો, અગાઉ જાહેર થયેલા તમામ ઉમેદવારો સૌ મળીને ગુજરાતની અંદર પરિવર્તન, ક્રાંતિ લાવવાની જે એક મુહિમ છે, એ મુહિમના અગ્રદૂત બનીને, સૈનિક બનીને આ ક્રાંતિમાં પોતાનું યોગદાન આપશે. ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જનતાની ખૂબ સેવા કરશે એવી મને શ્રદ્ધા છે, એવો વિશ્વાસ છે. આ સાથે સૌને જણાવવાનું કે આજથી રાજુભાઈ અને મારા નેતૃત્વમાં ગુજરાતના અલગ અલગ જિલ્લા, તાલુકા અને વિધાનસભામાં બસ હવે તો પરિવર્તન જ જોઈએ એ ઉદ્દેશ સાથે એક પરિવર્તન યાત્રાની શરૂઆત થઈ રહી છે. આ યાત્રાની અંદર અલગ અલગ ગામોમાં, અલગ અલગ બજારમાં, અલગ અલગ મતવિસ્તારોની અંદર જનસભા, રેલી કે પદયાત્રા ટાઈપના કાર્યક્રમો કરી અને આમ આદમી પાર્ટીની ગુજરાતની ચૂંટણીને લઈને જે વિઝન છે, જે રૂપરેખા છે, એ લોકો સુધી પહોંચાડીશું. આજે બોટાદથી એનો પહેલો દિવસ છે. માનની રાજુભાઈ, માનની ઉમેશભાઈ, હું આ યાત્રાના નેતૃત્વ કરીશું અને આવતીકાલે શોક હોવાથી રજા રહેશે. ત્યારબાદ આવતીકાલ પછી તારીખ 3 થી રાબેતા મુજબ આ યાત્રા ચાલુ રહેશે. વચ્ચે વચ્ચે માનની અરવિંદ કેજરીવાલજી, ભગવંત માન સાહેબ અને અમારા દિલ્હી પંજાબના તમામ વરિષ્ઠ નેતાઓ પણ આ યાત્રાની અંદર સામેલ થશે અને ગુજરાતની અંદર મજબૂતીથી ચૂંટણી લડવા માટે ઉતરશે. થેન્ક યુ. ગોપાલભાઈ લડશે. ગોપાલભાઈ ચૂંટણી લડશે એ વાત સત્ય છે. બોટાદ માટે ચર્ચા ચાલી રહી છે. મને પણ ઘણા બધા લોકોએ એવો આગ્રહ કર્યો છે અલગ અલગ, કેમ કે બોટાદ મારું જન્મસ્થાન છે. તો ઘણા બધા લોકોની લાગણી છે કે ગોપાલભાઈ બોટાદથી ચૂંટણી લડે. હું એમની સાથે ચર્ચા કરી રહ્યો છું અને જે નિર્ણય થશે ચૂંટણી લડવા અંગેનો બોટાદથી, એ બધા તમારા માધ્યમથી જનતા સુધી પહોંચાડીશું.